ખેડા જિલ્લાના ઠાસાના ઔરંગપુરા ગામ ખાતે નજીવી બાબતે વિકલાંગ બાળકને ઢોર માર માર્યો ખેડા જિલ્લા ઠાસા તાલુકાના ઔરંગપુરા ગામના બળિયાદેવ મંદિર પાસેના ફળિયામાં રહેતા ચૌહાણ અશોકભાઈ રમણભાઈના પુત્ર ચૌહાણ વનરાજ અશોકભાઈને ચિમનભાઈના પુત્ર સાથે ગણેશ ચતુર્થીના ગણેશ પધામણીના દિવસે ઢોલની લાકડી લાગી હતી તે બાબતે વિકલાંગ બાળક વનરાજભાઈના ઘરે જઈ ઘરમાંથી બહાર કાઢી મારતા મારતા ઠેક બળિયાદેવ મંદિર સુધી લઈ ગયો અને ફળિયાના લોકો જોતા રહ્યા એક વિકલાંગ બાળકને ચીમનભાઈ વાળ પકડીને ઢોર મારતો રહ્યો ચૌહાણ વનરાજના પિતા અશોકભાઈને ઘટનાની જાણ થતાં ઠાસરા પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં ચીમનભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી પણ ઠાસરા પોલીસ દ્વારા ત્રણ દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા મીડિયા સમક્ષ રોષ ઠાલ્યો હાલ વિકલાંગ બાળકને ડાકોર રણછોડરાય બાળ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે કાલુ બડે બ્યુરો રિપોર્ટ ઉમરેટ તમારું નામ શું છે ભાઈ મારું નામ અશોકભાઈ રમણભાઈ ચૌહાણ છે હું કટિંગ પર હતો ત્યારે હું છ વાગે ઘરે આવ્યો તો મારા છોકરાની હાલત ગંભીર હાલત હતી ચિમનભાઈ શંકરભાઈ મારા છોકરાને એટલી બધી હાલતમાં એથી મારતો 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 એના ઘરે લઈ ગયો છે અને લઈ ગયો એટલે ડાયરેક્ટ હું છોકરાને લઈને પોલીસ સ્ટેશને ગયો પોલીસ સ્ટેશને લઈ ગયો તો પોલીસ સ્ટેશનને લઈને પોલીસવાળા એવું કીધું કે તું સરકારી દવાખાનામાં એને લઈ જા સરકારી દવાખાનામાં લઈ ગયો તો સરકારી દવાખાનામાં એવું કીધું કે છોકરાને કોઈ હાલ બાલ થયા નથી છોકરાને કોઈ નુકસાન નહીં તું ઘરે જા હું ઘરે આવ્યો ઘરે આવે તો રાત્રે લગભગ દસ અગિયાર વાગે મારા છોકરાને ખેંચ્યો અને તોણો ચાલુ થઈ ગઈ પણ મારા છોકરાના માથાના બાલ પડી ગયેલા હતા ગંભીર ઈજા થયેલી હતી તો મેં તત્કાલી પોલીસ સ્ટેશન પાછો ગયો તો પોલીસવાળા મને એવું બોલ્યા કે અમારે આજે કોઈ પોલીસવાળા નવરા હે નહીં સીએમ એક બાજુ આવે છે અમે બંદોબસ્તમાં જઈએ અમે તો તમારા ઘરે આવીએ કે પછી તમારું હાંચોઈએ કે પછી છોકરાનું હાંચોઈએ તો છોકરાને મેં રાતે અગિયાર વાગે તત્કાલી જય રણછોરાઈમાં દાખલ કરી દીધો છે અત્યારે જય રંછોડ માં દાખલ કર્યો સત્તા પોલીસ હજુ ચેક કરવા આવી નથી તમારો ધંધો શું છે મારો ધંધો હું લાકડા કાપીને મારું ઘરનું ગુજરાન પૂરું કરું છું ઓકે